નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી હતી. વ્યાજખોરોના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠળિયા ગામ પાસે. ત્યાં એક જસદણના વેપારીએ આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોંધારું થઈ ગયું. મૃતકે તોતિંગ વ્યાજના 20 ચક્કરમાં ફસાઈને જીવ આપવા સાથે તેણે એક સુસાઇડ નોટમાં વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા તેની સિલસિલાબંધ કહાની લખી છે. શું છે આ કહાની, કોણ છે નરાધમ વ્યાજખોર, જોઈએ આ રિપોર્ટમાં. બોટાદમાં માજી સૈનિકો દ્વારા જૂનાગઢની ઘટના બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત આર્ટ સોસાયટી અને ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ આકોલવાડી ગીરના સંયુક્ત ઉપક્રમે કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના વાડજમાં મોડી રાત્રે ટુ વ્હીલર સળગાવવામાં આવ્યા, પોલીસ તપાસ શરૂ. અમીરગઢ અને ઇકબાલગઢ વિસ્તારમાં સવારમાં ગાઢ ધુમ્મસ છવાયો. સવારના સુમારે ધુમ્મસ છવાતા અરવલ્લીની ગીરીમારાઓ ઢંકાઈ હતી. દાહોદના સ્મશાનગૃહ ખાતે આવેલ કારભૈરવ મંદિરમાં ભગવાનના શ્વાનની મૂર્તિને ખંડિત કરતા વિહિપના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ રૂરલ પોલીસ મથકે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અરવલ્લી જિલ્લામાં મરચીની ખેતી કરતા ખેડૂતોને મરચાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બેહાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે સતકેવલ મંદિર ખાતે સંપ્રદાયના મહંતનું વાસ્તે ગાસ્તે સામૈયું કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગળુ ખાતે આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી, જેમાં પોગળુ ગામમાં રસીકરણની કામગીરીમાં અનેક છબરડા જોવા મળ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ હેરિટેજ હોટલના આગળ પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ચોરી કરી લઈ જતા બાઇક માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમ તૈયાર. રિંગ રોડથી 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામોમાં પીવાના પાણીનું કામ શરૂ કરવાનો નિર્ણય. ઘાટલોડિયાના જીવતા યુવકનું ખોટું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી 32.50 લાખની ઠગાઈ. પાટનગર ગાંધીનગરના ટાઉન હોલનું 17.21 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. અમદાવાદમાં 42 ખાનગી હોસ્પિટલોને વાગશે તાળા. પ્રદેશનું નેતૃત્વ જાતિના આધારે માંગવાનું બંધ કરો, હાર્દિક પટેલ. ગુજરાતની 1-5 ધોરણની શાળા ક્યારે શરૂ થશે એ મુદ્દે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તથા પેટા ચૂંટણીઓ 3 ઓક્ટોબરે યોજાશે. અમદાવાદીઓ સાવધાન, જો નિયમનો ભંગ કરશો તો ઈ મેમો પાકો. ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અને સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.